वंदे गुजरात। Students, welcome to the class. How are you all? Very good. We are fine. I hope definitely you will be fine there because you are learning English language with the help of technology. Mane khyal che ke last episode you have learned the poem of Incy Wincy Spider. हाँ तो मजा आवी हती ने त्यारे। यस वेरी गुड। अने हाँ एक्टिविटी 2A मा आपने भोड़ा भाई ना खेतर मा बधा व्यक्तियों जुदी जुदी एक्टिविटीज करे छे तेने डिस्क्राइब करता आपने सेंटेंस सीख्या खरू ने। आ बधा व्यक्तियों कया कया रघु कनू मंजूबेन कोकिलाबेन भोलाभाई बिल्कीबेन जानकी वगैरे। आ बधा व्यक्तिओ भोड़ाभाई ना खेतर मा टुडे एटले के आजे कई एक्टिविटीज करी रह्या छे तेने डिस्क्राइब करता आपणे सेंटेन्स सीख्या तो तेना पर आपणे एक नजर करी लईए। भोलाभाई पुटिंग राइस इन द ज्यूट बेग। भोलाभाई इज putting rice in the jute bag. Kokilaben milking the cow. To kayu sentence banyu tu Kokilaben is milking the cow. Bilkiben su kare che? Bilkiben is cleaning the rice. तो कयु सेंटेंस बन्यो बिल्कीबेन इज क्लीनिंग द राइस। वेरी गुड। मंजूबेन फीडिंग द चिकन्स। तो आना परथी कयु सेंटेंस बनाव्यु हतु मंजूबेन इज फीडिंग द चिकन्स। नेक्स्ट रामू picking mangoes। तो आना पर थी तमें कयू सेंटेंस बनावता सीख्या हता रामू इज picking mangoes। एंड नेक्स्ट कनू शू करे छे कोकोनट्स इन द कैमल कार्ट। तो आना पर थी तमें कयू सेंटेंस बनाव्यु हतु कनू इज
taking coconuts in the camel cart. Raghu plowing the field. આના પરથી કયું સેન્ટેન્સ બનાવ્યું હતું તમે? રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફીલ્ડ. વિદ્યાર્થી મિત્રો, ભોળાભાઈના ફાર્મમાં આ બધા વ્યક્તિઓ એટલે કે રઘુ, કનુ, બિલકીબેન, મંજુબેન, ભોળાભાઈ, કોકિલાબેન, જાનકી આજે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી એ આપણે જોઈ. તો આ બધા વ્યક્તિઓ ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરતા હતા તે આપણે આપણી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 2B ના પેરેગ્રાફમાં આપેલી છે, તો આપણે તે રીડ કરીએ. ઓપન યોર ટેક્સ્ટબુક ઓફ ઇંગ્લિશ, પેજ નંબર 95, એક્ટિવિટી 2B. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. તો ચાલો ત્યારે આપણે વાંચીએ. યેસ્ટરડે કનુ પીક મેંગોઝ. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. કોકિલાબેન મિલ્ક ધ કાઉ. બિલકીબેન ફેડ ધ ચિકન્સ. યેસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફીલ્ડ. રઘુ ટુક ધ શિપ ટુ ધ જંગલ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું એક એક સેન્ટેન્સ વાંચું છું, તમારે પાછળ રિપીટ કરવાનું છે. યેસ્ટરડે કનુ પીક મેંગોઝ. યેસ્ટરડે કનુ પીક મેંગોઝ. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. કોકિલાબેન મિલ્ક ધ કાઉ. બિલકીબેન ફેડ ધ ચિકન્સ. યેસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફીલ્ડ. રઘુ ટુક ધ શિપ ટુ ધ જંગલ. રઘુ ટુક ધ શિપ ટુ ધ જંગલ. તો એક્ટિવિટી 2B માં ભોળાભાઈના ફાર્મમાં આ બધા વ્યક્તિઓએ ગઈકાલે શું પ્રવૃત્તિ કરી હતી તે આપણે વિગતે વાંચી. હવે આપણે એક્ટિવિટી 3 તરફ આગળ વધીએ. પણ એક્ટિવિટી 3 શરૂ કરતા પહેલા હું તમને એના વિશે વિગતે સમજાવી દઉં. તો એક્ટિવિટી 3 માં આપણે ભોળાભાઈના ફાર્મમાં બધા વ્યક્તિઓએ ગઈકાલે શું પ્રવૃત્તિઓ કરી હતી અને તમે અગાઉ જોયું તેમ એક્ટિવિટી 2A માં એ બધા વ્યક્તિઓ આજે શું પ્રવૃત્તિ કરી રહ્યા છે આ બંને વિભાગને સરખાવવાના છે અને ત્યારબાદ આપણે એક્ટિવિટી 3 માં બંને વિભાગમાં વિગતો લખવાની છે. તો યેસ્ટરડેની વિગતો આપણે કેવી રીતના લખીશું? એક્ટિવિટી 2B ના પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરીને. અને ટુડેની વિગતો આપણે કેવી રીતના લખીશું? તો ટુડેની વિગતો આપણે એક્ટિવિટી 2A ના પિક્ચરમાં ફાઇન્ડ કરીને. તો ચાલો ત્યારે થઈ જાઓ તૈયાર એક્ટિવિટી 3. વિદ્યાર્થી મિત્રો, આપણને આપણી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 3 માં એક એક્ઝામ્પલ આપ્યું છે, તો એ તરફ આપણે આગળ વધીએ. એમાં 2 વિભાગ છે, યેસ્ટરડે અને ટુડે. યેસ્ટરડે એટલે ગઈકાલે અને ટુડે એટલે કે આજે. તો રઘુ નામ આપેલું છે, તો રઘુએ ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરી હતી તે આપણે એક્ટિવિટી 2B ના પેરેગ્રાફમાં જોઈને લખવાની છે. ત્યારબાદ
ટુડે એટલે કે આજે. તો એ પ્રવૃત્તિ આપણે એક્ટિવિટી 2A ના પિક્ચરમાં ફાઇન્ડ આઉટ કરીને ત્યારબાદ લખવાની છે. તો ચાલો ત્યારે આપણે જોઈ લઈએ. ફર્સ્ટ છે રઘુ, એણે ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરી હતી? ચાલો ત્યારે જોઈએ. ટુક ધ શિપ ટુ ધ જંગલ. તો એ આપણને પેરેગ્રાફમાં ક્યાં આપેલું છે? યસ, રઘુ ટુક ધ શિપ ટુ ધ જંગલ. ઓકે, તો ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? પેરેગ્રાફમાંથી શોધીને આપણને નીચે યસ્ટરડેના વિભાગમાં આપણને એ પ્રવૃત્તિ લખવાની છે. તો ચાલો ત્યારે રઘુ આજે શું કરી રહ્યો છે? પ્લાવિંગ ધ ફિન. તો આપણે એક્ટિવિટી 2A નું પિક્ચર જોઈએ કે રઘુ ક્યાં છે. વોટ ઇઝ રઘુ ડુઈંગ? તો પ્લાવિંગ ધ ફિન. યસ, મળી ગયો ને રઘુ. વોટ ઇઝ હી ડુઈંગ? પ્લાવિંગ ધ ફિન. તો આપણને એક્ઝામ્પલમાં પણ આ જ આપેલું છે, રઘુ પ્લાવિંગ ધ ફિન. આપણે એનું સેન્ટેન્સ પણ બનાવતા શીખી ગયા હતા કે રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિન. ઓકે, તો આવું જ આપેલું છે ને એક્ઝામ્પલમાં? યસ, પ્લાવિંગ ધ ફિન. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો આ એક્ઝામ્પલમાં? યસ, વેરી ગુડ. તો આપણે બાકીના વ્યક્તિઓની પણ આ જ રીતે યસ્ટરડે અને ટુડે એમ બંને વિગતો ભરવાની છે. આર યુ રેડી? વેરી ગુડ. ચલો નેક્સ્ટ છે કનુ. આપણે જોઈએ પેરેગ્રાફમાં કે કનુએ ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરી હતી? યસ, કનુ પિક્ડ મેંગોઝ. વેરી ગુડ. તો ચાલો ત્યારે આપણે લખી લઈએ, પિક્ડ મેંગોઝ. યસ, કનુ વોટ ઇઝ હી ડુઈંગ? કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. મળી ગયો ને કનુ? યસ, જો આપણે અગાઉ પણ આ પિક્ચર વિશે સેન્ટેન્સ બનાવતા શીખેલા, કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. વેરી ગુડ. તો ચાલો ત્યારે કનુની આજની આ પ્રવૃત્તિ આપણે કોલમમાં લખી કાઢીએ, ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. Have you written down? Very good. હવે નેક્સ્ટ. નેક્સ્ટ કઈ વ્યક્તિ વિશે આપણે લખવાનું છે? મંજુબેન. What did she do? ચાલો ત્યારે આપણે જોઈએ એક્ટિવિટી 2B માં પેરેગ્રાફમાં. મંજુબેને ગઈકાલે ભોળાભાઈના ફાર્મમાં કઈ એક્ટિવિટી કરી હતી? યસ, મળી ગયું ને? મંજુબેન એન્ડ ભોળાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. મંજુબેન અને ભોળાભાઈ બંને સરખી જ પ્રવૃત્તિ કરતા હતા. ચલો ત્યારે આપણે લખી કાઢીએ
યસ્ટરડેના કોલમમાં શું લખશો? મંજુબેન પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. હેવ યુ રિટન ડાઉન? વેરી ગુડ. ચલો ત્યારે નેક્સ્ટ, મંજુબેને આજે કઈ પ્રવૃત્તિ કરી છે એ આપણે પિક્ચરમાં જોઈએ. લુક એટ ધ પિક્ચર. વેર ઇઝ મંજુબેન? યસ. વોટ ઇઝ મંજુબેન ડુઈંગ? ફીડિંગ ચિકન્સ. લુક એટ ધ પિક્ચર. મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. તો ચાલો ત્યારે આપણે ટુડેની એક્ટિવિટીમાં લખી કાંખીએ, ફીડિંગ ધ ચિકન્સ. હેવ યુ રિટન ડાઉન? યસ, વેરી ગુડ. ચલો ત્યારે નેક્સ્ટ, ભોલાભાઈ. ભોલાભાઈએ ગઈકાલે શું એક્ટિવિટી કરી હતી? ચાલો ત્યારે જોઈએ એક્ટિવિટી 2B ના પેરેગ્રાફમાં. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. આપણે મંજુબેનની શોધી હતી ને એક્ટિવિટી, સેમ જ એક્ટિવિટી ભોલાભાઈએ પણ કરી હતી. તો શું આવશે જવાબ? પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ચાલો ત્યારે આપણે લખી લઈએ, પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. What Manjubhen, what Bhulabhai is doing today? Emo bolche. ઓકે, યસ, વેરી ગુડ. હવે ભોલાભાઈ આજે કઈ પ્રવૃત્તિ કરે છે? લુક એટ ધ પિક્ચર. વેર ઇઝ ભોલાભાઈ? યસ, ભોલાભાઈ મળી ગયા ને. શું કરે છે? પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. તો હવે તેમની એક્ટિવિટી આપણે ટુડેના કોલમમાં લખી કાઢીએ, પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3માં રઘુ, કનુ, મંજુબેન અને ભોલાભાઈ વિશે યસ્ટરડે અને ટુડેના કોલમમાં પ્રવૃત્તિ લખી. હવે તમારો વારો. તમારે કોકિલાબેન અને બિલકીબેન વિશે યસ્ટરડે અને ટુડે, વોટ ડીડ ધે ડુ એન્ડ વોટ આર ધે ડુઈંગ, એ બંને વિગતો લખવાની છે. આઈ ગીવ યુ સમ ટાઈમ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. Thank you.
तो विद्यार्थी मित्रों, हैव यू रिटन डाउन? यस, वेरी गुड. लेट्स चेक द आंसर. कोकिलाबेन. व्हाट डिड सी डू? कोकिलाबेन मिल्क द काउ. तमे लख्यू छे आ जवाब? यस, मिल्क द काउ. व्हाट इज कोकिलाबेन डूइंग टुडे? लुक एट द पिक्चर. वेर इज कोकिलाबेन? यस, कोकिलाबेन मिल्किंग द काउ. कोकिलाबेन इज मिल्किंग द काउ. तो कोकिलाबेन आजे कई प्रवृत्ति करे छे? मिल्किंग द काउ. ओके, डन. चलो नेक्स्ट. बिल्कीबेन. बिल्कीबेने यस्टरडे कई प्रवृत्ति करी हती? चलो जोइए पेरेग्राफ मां. यस, बिल्कीबेन फीड द चिकन्स. ओके, राइट आंसर, फीड द चिकन्स. हवे बिल्कीबेन आजे कई प्रवृत्ति करी रहा छे? लुक एट द पिक्चर. वेर इज बिल्कीबेन? यस, बिल्कीबेन मड़ी गया ने. बिल्कीबेन क्लीनिंग द राइस. ओके, बिल्कीबेन इज क्लीनिंग द राइस. तो चलो त्यारे जवाब चेक करी लईए. क्लीनिंग द राइस. ओके, वेरी गुड. तो विद्यार्थी मित्रों, तमे बे जवाब सरस रीते लख्या. हवे आपणे नेक्स्ट बे पर्सन विशे लखीए. हु इज नेक्स्ट? रामु. व्हाट डीड रामु डू? એક્ટિવિટી 2B ના પેરેગ્રાફમાંથી જોઈએ આપણે. વોટ ડીડ રામુ ડુ? યસ, રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. મળ્યું ને બધાને? વેરી ગુડ. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. તો આપણે તેનો આન્સર લખી નાખીએ. Took coconuts to the market. Okay. Have you written down? Very good. હવે રામુ ટુડે કઈ એક્ટિવિટી કરી રહ્યો છે? Look at the picture. What is Ramu doing today? Picking mangoes. Ramu is picking mangoes. ઓકે, તો તેની ટુડેની એક્ટિવિટીમાં આપણે લખીએ આન્સર. પિકિંગ મેંગોઝ. હેવ યુ રિટન ડાઉન? વેરી ગુડ. હુ ઇઝ ધ લાસ્ટ પર્સન? જાનકી. તો જાનકીએ યસ્ટરડે કઈ એક્ટિવિટી કરી હતી? ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પેરેગ્રાફ. વોટ ડીડ સી ડૂ? યસ, જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ. ચાલો ત્યારે આન્સર લખી નાખીએ. પ્લાઉડ ધ ફિલ્ડ. Have you written down? Very good. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાનકીએ ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરી તે આપણે જોયું. પ્લાઉ ધ ફિલ્ડ. પણ એક્ટિવિટી 2A ના ટુડેના પિક્ચરમાં જાનકી શું કરી રહી છે તે દર્શાવ્યું નથી. આપણે તે વિચારવાનું છે. ચલો શોધો તો જાનકી શું કરતી હશે. તમને પિક્ચરમાં શિપ આપેલા છે, તો જાનકીનું સેન્ટેન્સ આપણે બનાવીએ. તો જાનકી ઇઝ ટેકિંગ શિપ ટુ ધ
जंगल. ओके, डू यू अंडरस्टैंड? ओके, वेरी गुड. तो आपणे तेनो आंसर लखी नाखीए. टेकिंग शिप टू द जंगल. टेकिंग शिप टू द जंगल. टेकिंग शिप टू द जंगल. तो विद्यार्थी मित्रों, आपणे ભોળાભાઈના ફાર્મમાં બધા પર્સન્સે કેવી એક્ટિવિટી કરી તે આપણે પેરેગ્રાફ અને પિક્ચરના આધારે યસ્ટરડે અને ટુડેના કોલમમાં વિગતો લખી. તો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે યસ્ટરડેની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કેવા સેન્ટેન્સ બનાવી શકાય, અને જ્યારે ટુડેની વાત કરતા હોઈએ તો પણ કેવા સેન્ટેન્સ બનાવી શકાય તેનો તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તો આપણે એક્ટિવિટી 4માં યસ્ટરડે વિશે વધારે વાક્યો બનાવતા શીખવાનું છે. તો આવા જ વાક્યો વાંચતા રહેજો અને મોટેથી બોલતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને? કીપ લર્નિંગ ઇંગ્લિશ ધેન. બાય બાય.